मित्रों निर्माधव स्कूल में तमारू स्वागत छे। आज आपणे धोरण 4 विषय आसपास एमा चोपड़ी में प्रकरण नंबर 7 भणी रह्या छीए के रिया ने ट्रेन मोड़ी पड़ी। तो तेमा बाळ मित्रों आपणे आगळना वीडियो में पाना नंबर 51 सुधी भणी गया छीए। आज आपणे पाना नंबर 52 थी शुरुआत करवानी छे। तो बधा बाळ मित्रों आसपासनी चोपड़ी में पेज नंबर 52 काटशे। तेमा कह्युं छे, हूँ आँखों बंद करीने बारी पासे बैठी हती। अचानक ट्रेन चालवानो अवाज बदलाई गयो। खड़ 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 मैं मारी आँखों खोली। अनुमान करो मैं शू जोयुं हशे। मारी ट्रेन एक मोटी नदी परनो पुल पसार करी रही हती। मम्मीए कह्युं, आ नर्मदा नदीनो पुल छे। आ नदी गुजरातनी सौथी मोटी नदी छे। तेनो पाणी नहेर द्वारा दूर दूरना विस्तार सुधी पहोंचाडवामां आव्युं छे। थोड़ेक दूर बे पुल पण देखाता हता। तेना परथी नाना मोटा वाहनो पसार थई रह्या हता। पप्पाए कह्युं के जे पहेलो पुल देखाय छे तेने गोल्डन ब्रिज कहेवाय छे। તે ખૂબ જ જૂનો અને મજબૂત પુલ છે। તેનાથી આગળ જે પુલ દેખાય છે તે નર્મદા નદી પર નવો બાંધેલો પુલ છે। તે ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે। તમને પ્રશ્ન પૂછાય કે કેબલ બ્રિજ તરીકે કોને ઓળખવામાં આવે છે, તો તેનાથી આગળ જે ગોલ્ડન બ્રિજ છે તેનાથી આગળ જે પુલ દેખાય છે અને તે નર્મદા નદી ઉપર નવો બનાવેલો છે તે ભારતના સૌથી મોટા કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે। ત્યાર પછી આપ્યું છે, ઉનાળો હોવા છતાં પણ નદીમાં પાણી ખૂબ હતું। કેટલાક માછીમારો નાવડીમાં માછલા પકડવા જાય છે। કેટલાક માછીમારો નાવડીમાં માછલા પકડવા ઝાડ પાથરીને બેઠેલા જોવા મળ્યા છે। પુલ લાંબો હોવાથી આ બધું જોવાની ખૂબ જ મજા આવે છે। જો આ ટ્રેન છે એ પુલ ઉપરથી પસાર થાય છે તો એને જોવાની કેવી મજા આવે બાળ મિત્રો, મજા આવે ને? તમે ક્યારે ટ્રેનમાં બેસીને આવું જોયું છે? ખૂબ મજા આવે। પપ્પાએ કહ્યું કે રાત્રે તમે સૂતા હતા ત્યારે આપણી ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર અને વિશ્વામિત્રી જેવી મોટી નદીના પુલ પરથી પસાર થઈ હતી। હવે આગળ સુરત પાસે તાપી નદીનો પુલ આવશે તે જોવાનું ચૂકતા નહીં। સવાલ પૂછાય કે પાઠમાં કઈ કઈ નદી ઉપરથી ટ્રેન પસાર થઈ હતી, તો સાબરમતી, વાત્રક, મહીસાગર, વિશ્વામિત્રી અને આગળ સુરત પાસે તાપી નદી। ચલો બાળ મિત્રો, હવે તમારે પેજ નંબર 53 કાઢવાનું છે। ચલો પેજ નંબર 53 કાઢો તો બાળ મિત્રો, ત્યાર પછી બાળ મિત્રો પેજ નંબર તમારે એના પછીનું છે જે 52 તે કાઢવાનું છે। તેમાં કહ્યું છે, બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવી। નદી કિનારાના વિસ્તારમાં લીલા પાકવાળા ખેતરો જોવા મળ્યા। કેટલાક ખેતરોમાં કેળાની ખેતી જોવા મળી। ચારે બાજુ લીલાછમ વૃક્ષો પણ જોવા મળ્યા। પવન પણ ખૂબ ઠંડો આવતો હતો। આવી ઠંડી હવાનો અનુભવ મને ગાંધીધામમાં થયો નથી। અમે બહારનું વાતાવરણ જોવામાં મશગુલ હતા ત્યાં મમ્મીના મોબાઈલ પર મામાનો ફોન આવ્યો। તે અમને રેલવે સ્ટેશન લેવા માંગવા આવવાના હતા માટે મમ્મીએ સમાચાર આપ્યો કે અમારી ટ્રેન 2 કલાક મોડી ચાલે છે માટે અમે 8:25 કલાકે પહોંચવાને બદલે 10:25 કલાકે પહોંચીશું। ત્યાર પછી તમને એક પ્રશ્ન આપેલો છે બાળ મિત્રો કે તમે પુલ જોયા છે કયા કયા, તો અમદાવાદ વિસ્તારમાં સાબરમતી નદી આવેલી છે, તેના પર ટાઉન હોલ પાસે એલિસ
इनकमटेक्स पास गांधी ब्रिज वगैरह जोया छे। तमारा विस्तार में कई कई नदियों आवेली छे, ते नदी पर कई कई जग्याए पुल बांधेलो छे ते विचारीने लखो। तो तेमा तमारे लखवानु छे बार मित्रों, चलो लखो तमारी साथे। अमदावाद विस्तार में साबरमती नदी आवेली छे, जेना पर टाउन हॉल पासे एलिस ब्रिज, इनकम टैक्स पासे गांधी ब्रिज आवेला छे। आ सिवाय सरदार ब्रिज, आंबेडकर ब्रिज, दधीची ब्रिज पण आवेला छे। चलो लखाई गयु बाळ मित्रो। त्यार पछी नीचे आप्यु छे, नदी पर पुल केम बनावा पड़े छे ते विचारो ने लखो। तो नदी पर पुल केम बनावामां आवे छे, तो नदीना एक छेड़ेथी बीजा छेड़े वाहनों द्वारा झड़पथी पहोंचवा माटे पुल बनावा पड़े छे। चलो लख्यु बाळ मित्रो। हवे तमारे एना पछीनो पेज नंबर 54 काढवानो छे। चलो पेज नंबर 54 काढो तो बाळ मित्रो। તમે ક્યારે પુલ પરથી પસાર થયા છો? ક્યાં? તો હા, અમે સડક માર્ગના પુલ પરથી પસાર થયા છીએ સુરત શહેરની અંદર। તમે પુલની આજુબાજુમાં શું જોયું છે? તો અમે પુલની આજુબાજુમાં પાણીની અંદર માછલી પકડતા માછીમારો, મોટી ઇમારતો અને બજારો વગેરે જોયું છે। તેના પછીનો પ્રશ્ન છે, રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થઈ હતી? તો રિયાની ટ્રેન સાબરમતી, મહી, તાપી, વાત્રક, નર્મદા, વિશ્વામિત્રી વગેરે નદી પરના પુલ પરથી પસાર થઈ હતી। કીધું તો ને મેં આ પ્રશ્ન પૂછાશે। ત્યાર પછી 9 વાગ્યા છે, અમારી ટ્રેન એક મોટા શહેરમાં પસાર થઈ રહી હતી। રસ્તામાં મોટા સડક માર્ગના પુલો પણ આવતા, રેલ માર્ગની બંને બાજુ મોટી મોટી ઇમારતો અને બજાર દેખાતા હતા। પપ્પાએ કહ્યું કે આ સુરત શહેર છે, આ શહેર હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે। અમદાવાદ પછી ગુજરાતનું આ બીજા નંબરનું મોટું શહેર છે। સ્ટેશન આવતા ટ્રેન ઊભી રહી। ચલો ત્યાર પછી તમારે બાળ મિત્રો પેજ નંબર 55 કાઢવાનું છે। તેમાં કહ્યું છે, પ્લેટફોર્મ પર મુસાફરોની અવર જવર ખૂબ હતી। અહીં ક્યાંક ક્યાંક જુદા જુદા પહેરવેશવાળા લોકો પણ જોવા મળ્યા। કેટલાક સ્ત્રીઓએ ધોતીની જેમ સાડી પહેરેલી હતી, તો કેટલાક પુરુષોએ લુંગીની જેમ સફેદ ધોતી વીંટી હતી। કેટલાક લોકોની બોલી પણ અલગ અલગ હતી। પપ્પાએ કહ્યું કે અહીં દેશના વિવિધ રાજ્યોના લોકો નોકરી ધંધા માટે સ્થાયી થયેલા છે, એટલે કે અહીંયા નોકરી ધંધા કરવા માટે બધા આવેલા છે, જેથી અહીંયા વિવિધ પ્રકારના પહેરેશવાળા લોકો જોવા મળે છે। પપ્પા સૂતરફેણી અને ઘારી લઈ આવ્યા, જે સુરતની પ્રખ્યાત મીઠાઈ છે। તમને સવાલ પૂછાય કે સુરતની પ્રખ્યાત મીઠાઈ કઈ છે, તો સૂતરફેણી અને ઘારી। ટ્રેન 5 મિનિટ રોકાઈને ઉપડી, પપ્પાએ કહ્યું કે હવે નવસારી અને વલસાડ પછી તરત જ વાપી આવશે। આપણને વાપી પહોંચતા હવે 1 કલાક જેવું લાગશે। મમ્મીએ મામાને ફોનથી જાણ કરી કે અમારી ટ્રેન 1 કલાકમાં વાપી પહોંચશે। હવે વલસાડથી અમારી ટ્રેન ઉપડી છે, અમે અમારો સામાન વ્યવસ્થિત કરી દીધો છે। મને અને હિમાંશને મામાના ઘરે પહોંચવાનો આનંદ હતો। અમારી ટ્રેન હવે વાપી પહોંચવામાં આવે છે।
જ્યાં અમારે ઉતરવાનું હતું. મામાનો ફોન પણ આવી ગયો કે તેઓ તેમને અમને લેવા માટે સ્ટેશને પહોંચી ગયા છે. અમારી મુસાફરી લાંબી હતી પણ મેં અને હિમાંશી ખૂબ મજા કરી. હું મારી ડાયરી લખવાનું બંધ કરું છું, મામાના ઘરે પહોંચીને બાકીનું લખીશ. હવે બાળમિત્રો, તમારે પેજ નંબર 56 કાઢવાના છે. ચલો, પેજ નંબર 56માં આપ્યું છે કે તમે કયા કયા શહેરો જોયા છે, ત્યાં તમે શું શું જોયું છે તે વિચારીને લખો તેવું કીધું છે આપણને. તો અમે અમદાવાદ, વડોદરા, મુંબઈ વગેરે શહેરો જોયા છે. મુંબઈમાં અમે બાગ બગીચા, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ઐતિહાસિક સ્થળો, કપડાના બજારો ઘણું બધું જોયું છે. ત્યાર પછી એના પછી બીજો પ્રશ્ન છે, તમે કેવા કેવા પ્રકારના પોશાક પહેરતા લોકો જોયા છે. તો અમે સાડી, સલવાર, કમીઝ, ધોતી જેવી સાડી, જીમી ટોપ, જીન્સ, ફ્રોક, સ્કર્ટમીડી વગેરે પહેરતી સ્ત્રીઓ તથા ઝભ્ભો, લેંગો, ધોત્યું, બંડી, પેન્ટ શર્ટ પહેરેલા પુરુષો પણ જોયા છે. તમે ગુજરાતી બોલી સિવાય કઈ કઈ બોલી બોલતા લોકોને સાંભળ્યા છે? તો તેમાં તમારે લખવાનું છે હિન્દી, તામિલ, મરાઠી, અંગ્રેજી, બંગાળી અને પંજાબી. ચલો લખો. ત્યાર પછી નીચે આપ્યું છે, રિયાની ટ્રેન કયા કયા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ હતી. તો રિયાની ટ્રેન સામખિયાણા, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, નવસારી અને વલસાડ સ્ટેશન પરથી પસાર થઈ હતી. પછી એના પછી આપ્યું છે કે પૃષ્ઠ 62 પર આવેલા સમયપત્રક પરથી રિયાની ટ્રેન જે સ્ટેશન પરથી પસાર થઈ અને અહીં તેનો ઉલ્લેખ ન થયો હોય તેવા સ્ટેશનોના નામ લખો. તો તેમાં તમારે લખવાનું છે બાળમિત્રો, ભુજ, અંજાર, આદિપુર, બચાવ, માળિયા, મિયાણા, હળવદ, બિરમગામ, આણંદ, ભરૂચ વગેરે સ્ટેશન પહેલા આવે છે. એના પછી બાળમિત્રો તમારે પેજ નંબર 57 કાઢવાનું છે. ચલો બાળમિત્રો, પેજ નંબર 57 કાઢો. તો તમારા તથા તમારી આસપાસના વિસ્તાર, ગામ કે શહેરની વખણાતી વાનગી અને ચીજવસ્તુઓની યાદી બનાવો, જેમ કે સુરતની ઘારી, પાટણના પટોળા, એવી રીતે સુરતની સુતરફેણી, ઉદ્યોગોનું શહેર, ભાવનગર તો ગાંઠિયા માટે અને સાડી અને કટલેરી માટે, સાવરકુંડલા મીઠાઈઓ માટે અને વાસણો માટે. ચલો લખ્યું બાળમિત્રો. ટ્રેનના ડબ્બામાં પાણી અને વીજળી કેવી રીતે આવતી હશે ચર્ચા કરો. અનુમાન કરો કે તમે ટ્રેનની લાંબી મુસાફરી પર જાઓ છો, સમય પસાર કરવા કઈ કઈ વસ્તુઓ તમે સાથે લેશો. નીચે આપેલા ચિત્રોમાં દર્શાવેલા સેવકોને ઓળખો અને તેના નામ લખો. તેઓ શું કામ કરે છે તેની ચર્ચા કરો. ચલો બાળમિત્રો, અહીંયા પહેલું આપ્યું છે જ્યાં કોમ્પ્યુટર મૂકેલું છે, બારી જેવું છે, તો ત્યાં લખો ઇન્ક્વાયરી ઓફિસ. પહેલો નંબર છે ત્યાં લખો કુલી. પહેલો નંબર છે ત્યાં લખો કુલી. પછી ઇન્ક્વાયરી ઓફિસ. પછી અહીંયા લખવાનું છે સફાઈ કામદાર. પછી અહીંયા લખો ડ્રાઈવર, ટિકિટ ચેકર અને રેલવે પોલીસ. ને આ જે બીજો નંબર છે ત્યાં લખવાનું છે ઝંડી ફરકાવે છે તે માણસ. ઝંડી ફરકાવે છે ને તે. ચલો લખ્યું બાળમિત્રો. તો આપણું અહીંયા પ્રકરણ નંબર 7 પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે આઈ બુકની શરૂઆત કરીશું. જય શ્રી કૃષ્ણ બાળમિત્રો.